નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રકરણ બે પ્રાણીઓમાં પોષણ એમાં આપણે શરૂઆતમાં કે મનુષ્યમાં કેવી રીતે ખોરાકનું પાચન થાય એના વિશેની માહિતી મેળવી હતી હવે એના પછીના ટોપિકમાં બે પોઈન્ટ તન કે જેમાં પ્રાણીઓ ગાય ભેંસ બકરી કે મોટા મોટા પ્રાણીઓ હોય વાગોળનાર પ્રાણી કે એમાં કેવી રીતે ખોરાકનું પાચન થાય તે ઘાસ અનાજ એ બધા પદાર્થો ખાઈએ તો એનું કેવી રીતે પાચન થાય એના વિશેની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો ટોપિક છે બે પોઈન્ટ ત્રણ ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન શું હે ડિગ્રીસન ઇથ ઘાસ ઇટિંગ એનિમલ્સ એટલે કે ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન તો શું કહીએ કે શું તમે ગાય ભેંસ કે બીજા ઘાસ ખાનાર પ્રાણીઓને સતત ચાવતા જોયા છે ત્યારે પણ જ્યારે તેઓ ખાતા ન હોય શું કહેવા માગે હે કે આપણે જે પ્રાણી હોય તમે ક્યારેક પ્રાણીને જોયા હોય તમારી આસપાસ હોય તમારી ઘરે હોય કે ગાય ભેંસ હોય તો એ ચાવે વાગોળે ચાવવું એટલે કે કેવી રીતે આપણે ખોરાકને કેમ કોળીઓ ચાવી હે મોઢામાં દાંત વડે ચાવીએ તો એ રીતે પણ કહેવા શું માગે હે કે જ્યારે કે ત્યારે તે ખાતા ન હોય આપણે ખાઈ ત્યારે ચાવીએ પણ એ ખાતા ન હોય ત્યારે પણ ચાવતા હોય આવું તમે ક્યારેય જોયું હે તો આપણે કેટલા બધાએ આવું બધું જોયું હોય હકીકતમાં તેઓ ખૂબ જ ઝડપથી ઘાસ ગળી જાય છે અને અમાશય નામના જઠરમાં સંગ્રહિત થાય છે આ શું કહેવા માગે કે એ આપણે મનુષ્યની જેમ ધીમે ધીમે ખાતા નથી એ સતત ઝડપથી ખાય છે તો એ ઝડપથી ખોરાક ખાઈએ પણ એ ઝડપથી કેમ ખાઈ શકે છે કારણ કે એના શરીરમાં અમાશય નામનું એક જગી આવેલી છે કે એને રૂમિન રૂમિન કહેવામાં આવે છે કે એ રૂમિન એટલે કે અમાશય અમાશય શું કામમાં આવે કે જ્યારે પ્રાણીઓ ઝડપથી પોતાનો ખોરાક ખાય છે અને એને એ ઝડપથી ખાવાનું કારણ શું કે એને ખોરાકને ઝડપથી ખાવા એટલા માટે ખાવો પડે છે કેમ કે એ ધીમે ધીમે વાગોળી શકતા નથી મનુષ્યની જેમ કેમ આપણે મનુષ્ય હોય તો કોળીઓ મોઢામાં રાખીએ તો ત્યારે આપણે ખોરાક ખાતા હોય ત્યારે એ ઝડપથી મનુષ્યની જેમ વાગોડી શકતા નથી એને વાગોડવાની ક્રિયા કેવી હોય ધીમે તો એ એના માટે શું કરે છે કે એ ઝડપથી ખોરાક ખાઈ લઈએ પણ પોતાનો ખોરાક તે ક્યાં સંગ્રહિત કરે છે અમાશયમાં કે રૂમિનમાં સંગ્રહ કરે છે હવે રૂમિન ક્યાં આવેલું હોય છે તો આપણે આકૃતિમાં જોઈ શકીએ કે જો આપણે મનુષ્ય હોય તો આપણે મુખ દ્વારા ખોરાક ખાઈએ પછી એ અન્નળી દ્વારા કે જાય જઠરમાં તો પ્રાણીઓમાં પણ એવું જ છે કે મુખ દ્વારા ખોરાક ખાઈએ હવે એ મુખ દ્વારા ખોરાક ખાઈએ પછી એનું શું થાય આ મુખમાંથી ખોરાક ખાધો પછી અન્નળી દ્વારા કેના દ્વારા અન્નળી દ્વારા કે ખોરાક અંદર જશે અને અંદર ગયેલો ખોરાક રૂમિનમાં કે રૂમનમાં સંગ્રહ જ થાય છે રૂમનને ગુજરાતીમાં શું કહેવાય અમાશય કે અમાશયમાં એ ખોરાક સંગ્રહ થાય અને એ સંગ્રહેલો ખોરાક વરી પાછો શું કરશે એ ગાય પોતાના મુખમાં આવશે એ આપણે આગળ જોઈએ હમણાં પછી અમાસીમાં જે ખોરાક હોય સંગ્રહ અને ગાય સરખી રીતે વાગોરવાની ક્રિયા કરે અને વાગોર ખોરાક પછી ક્યાં જશે નાના આંતરડામાં જઠરમાં જશે નાના આંતરડામાં જશે અંધાશય અધાંત પછી મોટું આંતરડું અને પછી ખોરાક મરદુવર દ્વારા બહાર નીકળશે તો આવી પ્રક્રિયા થાય છે તો આપણે સ્ટેપ હોય જોઈએ કે એ પ્રક્રિયા કેવી રીતે થાય એ પદ્ધતિસર તો શું કહે છે કે અમુક ભાગમાં સંગ્રહે છે અમુક ભાગ એટલે કયો જે ઝડપથી ગાય ભેંસ પ્રાણીઓ ખોરાક ખાઈએ ઘાસ ખાનાર પ્રાણી કે એ ઝડપથી ખોરાક ખાઈએ એ અમાશય નામના જઠરના ભાગમાં સંગ્રહે છે અહીં ખોરાક અર્ધપાચિત હોય છે ખોરાક કેવી પાચનનું હોય અર્ધપાચિત કે જેનું પાચન થયેલું હોતું નથી અને જેને વાગોળ કહે છે હવે એ જે અમાસયમાં ખોરાક જમા થાય જમા થયેલા ખોરાકને શું કહેવામાં આવે છે વાગોળ વાગોળ શું કહેવામાં આવે છે કે જે ઘાસ ખાધેલું હોય એ ક્યાં પ્રાણીઓમાં સંગ્રહ પામે છે અમાશયમાં અમાશયમાં ખોરાક કેવો હોય અર્ધપાચિત એ અર્ધપાચિત ખોરાકને જ વાગોળ કહેવામાં આવે છે પછી શું કહે પરંતુ પછી વાગોળ નાના ગોળાના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે હવે એ કેવી રીતે રિવર્સ પ્રોસેસ એટલે કે પાછી આવવાની પ્રોસેસ થાય પેલા ખોરાક ઝડપથી ખાધો હવે ખાધેલો ખોરાક ક્યાં આવશે મુખમાં પાછો એ ખોર અર્ધપાચિત ખોરાકને વાગોળ કીધું હવે વાગોળ નાના નાના ટુકડા સ્વરૂપે પાછો મોઢામાં આવે છે શું હે પરંતુ વાગોળ નાના નાના ગોળાકાર સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે અને પ્રાણીઓ તેને ચાવે આ પ્રક્રિયાને વાગોળવું અને આવા પ્રાણીઓને વાગોડનાર કહે છે વાગોડવું અને વાગોળનાર પ્રાણી કે જે અમાસયમાં અર્ધપાચિત વાગોળ પડેલું છે તે પાછું મુખમાં આવું અને એને શું થવું પાચનની ક્રિયા એટલે કે ચાવવાની ક્રિયા વાગોળવું એ મુખમાં આવે જે અર્ધ પાચિત ખોરાક વાગોળ એને શું કહેવાનું વાગોળ કહેવાય છે અને એ વાગોળનાર પ્રાણી એટલે કે એ જેવા પ્રાણીમાં એ પદ્ધતિ પ્રોસેસ થતી હોય એવા પ્રાણીને કેવા કહેવામાં આવે છે વાગોળનાર જોઈએ આખો આખો ટોપિક બીજી વખત પરંતુ પછી વાગોળ નાના નાના ગોળાના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે આ પ્રક્રિયાને વાગોળવું અને આવા પ્રાણીઓને વાગોળનાર કહે છે આવા પ્રાણીઓને કેવા કહેવામાં આવે છે વાગોળનાર અને એ જે ચાવે છે મોઢામાં એને શું કહેવાય વાગોળવું અને એ જે મુખમાં અનાજ અથવા તો ઘાસના ટુકડા છે એને શું કહેવામાં આવે છે વાગોળ હવે એ સરખી રીતે ચાવી લેશે કે એને સરખી રીતે ચૂંદો કરી નાખશે નાના નાના ટુકડામાં ફેરવી નાખશે પછી એ ખોરાક કેમાં જશે અન્નળી દ્વારા આગળ વધે છે અને કેમાં જશે પછી જઠરમાં હવે શું થાય ઘાસ એ સેલ્યુસ્ટીન ભરપૂર કાર્બોદિત છે ઘાસમાં ભરપૂર પ્રમાણમાં શું રહેલું છે કે કે ભર ઘાસ એ ભરપૂર કાર્બોદિત પદાર્થ આપણે શબ્દ આગળ પણ આવી આવી ગયો ગયો છે ને કાર્બોદિત કે ઘાસમાં ખોરાકમાં બધામાં શું રહેલું હોય કાર્બુદ રહેતો હોય પણ ખોરાકની સાપેક્ષે ઘાસમાં ને એમાં સેલ્યુલોઝનું ભરપૂર હોય છે એ સેલ્યુલોઝ શું થાય એ જો પરંતુ મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી એટલે જ મનુષ્ય ઘાસ ખાઈ શકતા નથી પરંતુ તમને એમ થાય કે પ્રાણીઓ કેમ સેલ્યુલોઝનું પાચન કરી શકે તો એ જોઈ કે વાગોળનાર પ્રાણીઓ પાસે નાના મોટા આંતરડા વચ્ચે કોથરી જેવી રચના આવેલી હોય છે જેને અંધાંત્ર કહે છે શું કહેવામાં આવે કે વાગોળનાર પ્રાણીઓ પાસે નાના મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે જેને અધાંત કહે છે અહીં સેલ્યુલોઝનું પાચન કેટલાક બેક્ટેરિયા દ્વારા થાય છે જે મનુષ્યમાં આવેલ હોતા નથી એમ પૂછે તમને કારણ કે કે મનુષ્યમાં કેમ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી પણ પ્રાણીઓ ઘાસ એમ પૂછવામાં આવે તમને પરીક્ષામાં કે પ્રાણીઓ ઘાસ ખાય છે પરંતુ મનુષ્ય ઘાસ ખાઈ શકતા નથી સમજાવો તો તમે શું કહી શકો કે વાઘોના પ્રાણીઓમાં નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે શું આવેલું હોય અંધાંત કે જેના વડે ઘાસમાં રહેલું સેલ્યુલોઝનું પાચન થાય એ પાચન બેક્ટેરિયા દ્વારા થાય કે એ બેક્ટેરિયા મનુષ્યમાં આવેલા હોતા નથી જેથી મનુષ્ય ઘાસ ખાઈ શકતા નથી પરંતુ પ્રાણીઓ ઘાસ ખાઈ શકે છે હવે તમને ખબર પડી જાય આપણે કેમ ઘાસ શકતા નથી કારણ કે આપણામાં સેલ્યુલોઝનું પાચન કરનાર બેક્ટેરિયા આવેલા નથી પરંતુ પ્રાણીઓમાં નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે એવા બેક્ટેરિયા આવેલા છે જે અધાંત્રમાં આવેલા છે અને એનું પાચન થાય છે તમે ઘણા પ્રાણીઓ જે પાચનતંત્ર ધરાવે છે તેના વિશે અભ્યાસ કર્યો છે હવે શું કહીએ કે આપણે અત્યાર સુધીનો જે અભ્યાસ કર્યો એ કેવા પ્રાણીઓ વિશે અભ્યાસ કર્યો કે જે પાચનતંત્ર ધરાવે છે કે આપણે જોયું મનુષ્ય તો એમાં તંત્ર હતું આપણે મૂક પછી અન્નળી જઠર નાનું નાનુઆતડું મોટું આ તડુ પછી મળાશય મળદ્વાર આ બધા ભાગો તબક્કાવાઈઝ આપણે પદ્ધતિસર એનું ખોરાકનું કેવી રીતે પાચન થાય તો આ બધા ભાગ જોયા એ બધું શું છે મનુષ્યના પાચન તંત્રના ભાગ પછી આપણે ગાયમાં ભેંસમાં અત્યારે જોયું કે એમાં મુખ અન્નળી નાનું આ મોટું આતડું જઠર પછી અમાશય આ બધા ભાગે એ પાચન અંગો હે પરંતુ આ બધા સજીવો કેવા તા મોટા કે પ્રમાણમાં કેવા મોટા એટલે કે મોટા સજીવો એટલે કે બહુ કોશી સજીવ પરંતુ એક કોશી કે જે આપણે એમ કહીને મનુષ્યનું શરીર આપણે આગળ અભ્યાસ કર્યો કે એ બહુ કોશી છે પરંતુ એક કોશી સજીવ કે એમાં માત્ર કેવો એક જ કોષ આવેલો હોય તો એ સજીવો કેવી રીતે પોતાનો ખોરાક મેળવતા હશે એ ખોરાકની પ્રક્રિયા કેવી હશે તો એના વિશે જોઈએ જો એના વિશેનો આ છેલ્લો તમને ટોપિક આપ્યો છે કે તમે ઘણા પ્રાણીઓ જે પાચનતંત્ર ધરાવે છે તેના વિશે અભ્યાસ કર્યો છે પરંતુ ઘણા નાના સજીવો જે મુખ કે પાચનતંત્ર ધરાવતા નથી તો પછી તે કેવી રીતે ખોરાક મેળવે છે અને પાચન કરે છે શું કહેવા માગે છે કે એક કોશી સજીવ હોય તો એમાં પાચનતંત્ર આવેલું નથી તો એ કેવી રીતે ખોરાક મેળવતા હશે એનામાં મુખ જ નથી એનામાં અનડી નથી નથી જઠર નથી નાનું આ તો એ એક કોશી સજીવ કેવી રીતે ખોરાક મેળવે છે એના આપણો છેલ્લો ટોપિક છે હવે પછીના વિભાગમાં ખોરાક મેળવવા માટે અભ્યાસ કરીશું જે પદ્ધતિનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરશું બસ આજ માટે આટલું જ કે આપણે આજે શું શીખવા કે ઘાસ ખાતા પ્રાણીઓમાં કેવી રીતે ઘાસનું પાચન થાય કેવી રીતે ખોરાકનું પાચન થાય એના વિશેનો આપણે આજે અભ્યાસ કરીએ હજી જો તમને શું કહેવા માગે કે તમારા બુકમાં ભૂજો અને પહેલી આપેલી હશે તો ભૂજો અને પહેલી શું કહેવા માગે એના વિશેના પ્રશ્નના જવાબ તમારે કાલ મને કહેવાના છે એ તમારે વિચારવાનું છે આજનો ટોપિક આપણે ભણાવ્યું એના ઉપરથી જ તમને એ પ્રશ્નના જવાબ મળી જશે બસ આજ માટે આટલું જ જય હિન્દ જય ભારત